नमस्कार विद्यार्थी मित्रों, आपणे नवू चैप्टर शुरुआत करेली हती बेटा, बराबर बेटा? चैप्टर नंबर 13। मैं तमने बे दिवस पहेलानुं होमवर्क आपेलुं हतुं उद्योगोनुं वर्गीकरण। ई घणा लोकोए बहु सरस रीते चार्ट वाइज लखेलुं छे, बराबर ने? मैं कीधुं छे के बहु सारूं लागे छे, अने बने त्यां सुधी हमेशा ज्यारे पण कोई पण क्वेश्चन होय बेटा, बराबर, ज्यारे एमां एवुं होय के एना बे प्रकारो जणावो, तो हमेशा चार्ट वाइज बतावानुं, बराबर। तमारुं पेपर चेकर ज्यारे पेपर जोतुं होय, बराबर, त्यारे केवुं थाय કે નોકરા તમે ફકરા 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 લખ્યું હોય તો એને જોવું ન ગમે, ઘણી વખત એ ઇરિટેટ થઈ ગયેલા હોય, બરાબર, ઘણા પેપરમાં કાંઈ લખ્યું જ ન હોય, કાં એવું એવું લખ્યું હોય, હાવ ખરાબ ખરાબ લખ્યું હોય, ખોટું ખોટું લખ્યું હોય, અને નેક્સ્ટ જ્યારે તમારું પેપર આવે, બરાબર, તો શું થાય કે એને કંટાળો આવે કે આ નહીં હવે આગળનાની જેમ ખોટું જ લખ્યું હશે। સો એના કરતાં બેટર કે તમે દરેક પ્રશ્નમાં શું કરો, અલગ અલગ ચાર્ટ બનાવો, બરાબર। ઘણી વખત કેવું રીતે કેવી રીતે કરાય બેટા, તો કે વચ્ચે સર્કલ કરાય, પછી ચારેય બાજુ ઉપર ત્રિકોણ કરાય, એવું કરાય, કાંડ ટ્રી કરાય અને ટ્રીમાં અંદર લખાય, બરાબર, નાના ટ્રીની ઉપર નાના નાના ટ્રી કરાય એમાં લખાય, એવી રીતે ઉપર એક વાદળું કરાય ને એમાંથી નીચે નીચે આમાં બૂંદ બૂંદ પડતા હોય, નીચે નાનકડું વાદળું હોય અને એમાં લખાય, એવું ઘણી બધી, તો આપણે જ્યારે ફિઝિકલી આપણે એકબીજાને મળશું ત્યારે હું તમને બતાવીશ કે આવી આવી રીતે પણ તમે લખી શકો, જેથી જોવાવાળાને તમારું પેપર એટ્રેક્ટ લાગે। અને આ ઉદ્યોગોનું વર્ગીકરણ હતું બેટા, એમાં તમે જોયું કે એમાં ત્રણ પ્રકાર પડતા હતા અને એ લાગતું હતું પણ સારું, એ ત્રણ પ્રકારમાં પણ અંદર બે બે અને અમુકમાં ચાર પ્રકાર પડતા હતા। પછી કાલે આપણે ભણેલું હતું સૂત્રાવ કાપડ, બરાબર બેટા, એમાં શું હતું, તો કે આપણને ખબર છે કે આપણા અર્થવ્યવસ્થાનો સૌથી મોટામાં મોટો ઉદ્યોગ હોય ભારતની અર્થવ્યવસ્થાનો પ્રમુખ સ્થાને મુખ્ય એ કોણ છે, સૂત્રાવ કાપડ, શું કામ એને, તો કે એ સૌથી વધારે ભારતના લોકોને રોજગારી આપે છે, કેટલી, 3.5 કરોડ લોકોને। સૌથી પહેલાં કઈ જગ્યાએ મિલ હતી, મુંબઈ અને ગુજરાત, આપણે મુંબઈને નામ આપ્યું હતું વિશ્વનું મહાનગર, બરાબર, અને અમદાવાદને નામ આપ્યું હતું ડેનિમ સિટી ઓફ ઇન્ડિયા અને પૂર્વનું માન્ચેસ્ટર। અત્યારે 100થી પણ વધારે નગરોમાં જોવા મળે છે કાપડની મિલો, શું કામ એને, ત્યાં જ થતું હતું મુંબઈ અને અમદાવાદમાં। તો કે પહેલું રીઝન હતું કપાસ બહુ સારી રીતે મળી આવતું હતું, મજૂરો કારીગરો વિદ્યુત બેંક નિકાસ માટે બંદર ભેજવાળી આબોહવા પરિવહનની સારી સગવડો, આ બધી વસ્તુ ત્યાં જ લોકોને નજીકથી જ મળી આવતી હતી, કાં મળી જતી હતી એટલા માટે। એના પછી આપણે રાજ્ય યાદ રાખ્યા હતા આપણી આજુબાજુમાં, પહેલાં ગુજરાત મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ, દેન આફ્ટર નીચે જાઓ તો તમિલનાડુ, અપ જાઓ તો ઉત્તરપ્રદેશ અને પૂર્વ બાજુ જાઓ તો પશ્ચિમ બંગાળ, એની અંદર મોટા મોટા એના સિટી કવર કરેલા હતા। નાવડેઝ શું થાય છે, અત્યારે શું પ્રોબ્લેમ છે, તો કે અત્યારે સુતરાઉ કાપડની કમ્પેરિઝનમાં બીજા ઘણા બધા ટાઈપના કાપડ માણસો પહેરે છે, તો સુતરાઉ કાપડનું જે એક લેવલ હતું એ સમયનું, એના કરતાં અત્યારે લેવલ કેવું આવી ગયું છે, નીચું આવી ગયું છે। પ્લસ કોમ્પિટિશન વધી ગઈ કાપડમાં, બીજું હજી માણસો જૂના જ યંત્ર વાપરે છે, મજૂરોની ડિમાન્ડ વધતી જાય છે, દેન આફ્ટર કપાસની અછત જોવા મળે છે, વીજળીનો પુરવઠો પ્રોપર એ લોકોને એ જગ્યાએ મળતો નથી, આ બધી ક્રિટિકલ પ્રોબ્લેમ જોવા મળે છે। સુતરાઉ કાપડની નિકાસ કરીએ છીએ ભારત, બરાબર, તો એમાં કેટલામો રેન્ક આવે છે ભારતનો, તો કે 2nd રેન્ક આવે છે। નેક્સ્ટ, એના પછી આપણે કવર કરેલું હતું ખાંડ ઉદ્યોગ, શું કહે છે, શેરડીનો રસ છે, બરાબર, એમાંથી ગોળ બનાવવામાં આવે છે અને એ ઉદ્યોગ આજકાલનો નથી, સંતો મહંતો હતા ત્યાર સમયનો છે, ખેતી ઉપર આધારિત મોટામાં મોટો આપણે ઉદ્યોગ જોયો કાપડ ઉદ્યોગ, એટલે કે સુતરાઉ કાપડ ઉદ્યોગ। નેક્સ્ટ આવે છે ખાંડ ઉદ્યોગ, આપણે જોયું કે ખાંડ છે, બરાબર, એ શેરડીમાંથી બનાવે છે, તો શેરડી જ્યાં ઉગતી હોય એક્ઝેક્ટ એની આજુબાજુમાં જ ખાંડના કારખાના રાખવા, શું કામ, તો કારણ કે શેરડી છે એમાં જે મીઠાસની માત્રા છે, પાણીની માત્રા છે, રસની માત્રા છે, જો એ તમે એમનેમ રાખશો, બરાબર, તો શું થશે, તો કે એમાંથી
ધીમે ધીમે સુકાતું જશે પાણી. સુકામ તો કે એ વાતાવરણના સંપર્કમાં આવે, ઓક્સિજનના સંપર્કમાં આવે છે, એના લીધે એ સુકાતું. આપણે કેળું છે, આ ઓક્સિજનના સંપર્કમાં આવે તો એક દિવસ, આજે કેળું એકદમ યલો યલો હોય, બીજે દિવસે સાંજ પડે એટલે આખું કેળું કેવું થાય છે, આખું બ્લેક થઈ જાય. ત્રીજે દિવસે જોવા મળે તો આવું પોચું, આમ કેમ એમ નાનકડું, એની સાઇઝ ઘટતી જતી હોય છે, જાડું હોય, થોડુંક પતલું થતું જાય. ઘરે ઘરે ઘણી વખત એ પ્રોગ્રામ જોજો, એ લાઈવ ડેમોન્સ્ટ્રેશન જોજો કે પહેલા દિવસે બહુ સરસ હોય, બીજા દિવસે આવું થઈ જાય, ત્રીજા દિવસે આવું થઈ જાય, ચોથે દિવસે આવું થઈ જાય એમ. તો આ શું કહે છે? તો કે એ હાઇડ્રોજન અલા ઓક્સિજનના સંપર્કમાં આવે છે, જેના લીધે શું થાય છે? તો કે રસની માત્રા નીકળવા માંડે છે. અને એમાંય આપણે જ્યારે કાપતા હોય ઉપર મોટા મોટા ઓલા પાંદડા હોય એને કટ કરે, અને એક વખત કટ કર્યા પછી એમાંથી રસની માત્રા દિવસે ને દિવસે ઘટતી જાય છે. એટલે એના ક્ષેત્રો જ્યાં નજીક હોય ઉગાડવાના, એની આજુબાજુ જ ખાંડની મિલો બનાવવામાં આવે છે. કઈ જગ્યાએ છે? તો કે મહારાષ્ટ્ર, ગુજરાત, નીચે જાઓ તો તમિલનાડુ, આંધ્ર, અને સૌથી મોટું આપણું યુપી. ગુજરાતમાં કઈ છે કે તો કે સુરત, નવસારી, બારડોલી, ગણડોલી, બરાબર, અને કોડીનાર, તાલાળા, સાયલ, સાયણ અને વ્યારા જેવા જગ્યાએ જોવા મળે છે. કાલે આપણે આટલું કરેલું હતું, આટલું રિવાઇઝ કરાવી દીધું, બરાબર બેટા. એના રિલેટેડ ફોટો મને મળશે તો હું તમને મોકલાવી આપું છું હમણાં. નેક્સ્ટ આજે આપણે કરીએ રેશમી કાપડ, આપણે ડન થઈ ગયું હતું. આજે આપણે કરીએ શણનું કાપડ. સૌથી વધારે શણના કાપડનો ક્વેશ્ચન પૂછાય છે બેટા, એટલે ખાસ યાદ રાખવું, 2-3 વાર રિવાઇઝ કરાવું છું, ભૂલચૂક ન કરતા. શું કહે છે? શણનું કાપડ, શણ એ બીજા ક્રમે આવતો, ખાંડ પેલું સુતરાવ કાપડ, બીજું ખાંડ, એક્ઝેક્ટ એની બાજુ નાખવાનું શણ. ભારતના શણ ઉદ્યોગની મુખ્ય વિગત, શણ એ ભારતનો દ્વિતીય સ્થાનનો મુખ્ય ઉદ્યોગ છે. શણ અને શણથી બનાવેલી ચીજવસ્તુઓના ઉત્પાદનમાં ભારતનું સ્થાન કેવું છે? પહેલું. બિઝનેસ ઉદ્યોગમાં સેકન્ડ રેન્ક પર છે. પણ શણ અને શણમાંથી કેટલી બધી વસ્તુ બનાવવામાં આવે છે તો એ બનાવવામાં ભારતનો નંબર કેટલામો છે? તો કે પહેલો નંબર છે. શણની નિકાસમાં આપણે શણની મોટા ભાગે શું કરીએ છીએ ભારત? તો કે નિકાસ કરે છે. તો કે નિકાસમાં બાંગ્લાદેશ આપણી પાડોશી દેશ છે, એ પછી વિશ્વમાં બીજા ક્રમે ભારતનો છે. આપણે એટલું બધું શણને શું કરીએ છીએ? નિકાસ કરીએ છીએ. દેશના શણના કુલ ઉત્પાદન, જાણે કે 100 કોથળા બનતા હોય, 100 કોથળા બનાવતા હોય, બરાબર, શણ તો શું કહે છે કે તો 100 કરીએ છીએ, એ 100માંથી 80 કોણ કરે છે? તો કે પશ્ચિમ બંગાળ એકલો ઉગાડે છે. શણ કેટલું ઉગાડે છે પશ્ચિમ બંગાળ? 100 હોય એમાંથી, જાણે કે 100 કોથળા આપણે બનાવવાના છે, બરાબર, આટલા 5 ખેતરમાંથી, તો એમાંથી 80 કોથળા ખાલી એકલો પશ્ચિમ બંગાળ. હવે ભારતમાં કેટલા રાજ્યો છે? 29 રાજ્યો છે, બરાબર. તો 29 રાજ્યોમાંથી એક જ રાજ્ય એવું છે કે આખા ભારતનું 80% જેટલું શણ પશ્ચિમ બંગાળ એક જ કરે છે. અને તમે વિચાર કરો, એ એક જ ઉત્પાદન કરે છે, છતાંય નિકાસમાં આખા ભારતનો નંબર કેટલામો છે? બીજો. તો એ કેટલું બધું પાવરફુલ હશે એ પ્રદેશ, એ વસ્તુ ઉગાડવામાં, કાં ત્યાં એને એટલી બધી વસ્તુ મળી રહેતી હશે કે એ આટલી બધી વસ્તુ ઉગાડે છે, બરાબર, અને નિકાસમાં પણ એટલો બધો આગળ પડતો છે. આંધ્રપ્રદેશ 10%, એટલે 90% થયું, અને બાકીનું કોણ કરે? તો કે મધ્યપ્રદેશ, યુપી, બિહાર, ઓડિશા, અસમ, ત્રિપુરા, બધાય બેટા જો પૂર્વ બાજુના જ છે. જો ઓડિશા, અસમ, ત્રિપુરા એ બધાય પૂર્વ બાજુના, અરુણાચલ પ્રદેશની નીચે, સહેજ આ બાજુ આવો એટલે બિહાર, યુપી અને મધ્યપ્રદેશ એ એકબીજાના 3-3 કનેક્ટેડ છે. મધ્યપ્રદેશ ગુજરાતની બાજુમાં એક્ઝેક્ટ મધ્યપ્રદેશ, મધ્યપ્રદેશની એક્ઝેક્ટ ઉપર યુપી, યુપીની એક્ઝેક્ટ બાજુમાં બિહાર, એ 3 કનેક્ટેડ છે. અને ઓલી બાજુ ઓલા 3 કનેક્ટેડ. 10% આંધ્ર ઉગાડી દે, 80% પશ્ચિમ બંગાળ, અને આ 6 રાજ્ય માંડ માંડ કરીને ખાલી 10% જેટલું ઉગાડે છે, ત્યારે 100% પશ્ચિમ 100% ઉગે છે આપણું શણ. શું કહે છે? શણને સંશોધિત કરવા, એટલે શણને ઉગવા માટે, એને પ્રોસેસ કરવા માટે, બરાબર, પુષ્કળ પાણીની જરૂર પડે, એટલું બધું પાણી જોઈએ છે. તેથી મોટાભાગની મિલો, એની જે મિલ છે, બરાબર, તે હુગલી નદી, ત્યાં હુગલી નદી, બ્રહ્મપુત્ર નદીનું પાણી આવતું હોય, તો કે નદીના કિનારે આવેલી છે. એટલે મિલો ક્યાં બનાવી? પાણી જોતું હોય ને આજુબાજુ જ બનાવી, ઉગીને તરત જ મિલમાં જવા દેવાનું એમ. બેંક,
માનવ શ્રમ એટલે મજૂરો, બેંક, વીમા સુવિધા, નિકાસ માટેના બંદરોની સગવડને કારણે પશ્ચિમ બંગાળમાં આ ઉદ્યોગ કેન્દ્રિત થયો છે. સેમ એઝ આપણે સુતરાઉ કાપડમાં, જો કપાસ મળી રહે, માણસો મળી રહે, બેંક મળી રહે, પરિવહન મળી રહે, કારીગરો મળી રહે, બરાબર, ને બંદર, એટલે આપણે સુતરાઉ કાપડ ક્યાં ઉગાડ્યું? તો કે મુંબઈ અને અમદાવાદમાં. એનો ઉદ્યોગ ક્યાં સ્થાપ્યો? અહીંયા શું કામ સાગ્યું? તો કે હુગલી નદીનું પાણી મળી રહે, માનો શ્રમ સસ્તો મળી રહે, વીમો મળી રહે, બેંક મળી રહે અને નિકાસ માટેના બંદરો. આ ક્વેશ્ચન સૌથી વધારે ગયા વર્ષે તો નહીં બેટા, પણ સૌથી વધારે બોર્ડમાં પૂછાયેલો. શું કહે છે? આજે વિવિધ ચીજવસ્તુઓ પેકિંગમાં અન્ય વિકલ્પોના કારણે શણની માંગમાં શું થતો ગયો? ઘટાડો. ખબર છે, કોમ્પિટિશન વધવાની છે, બરાબર. પહેલાં શણના કોથળામાં ભરતા, શણની દોરીઓ, આજે કેટલી બધી અલગ અલગ. હવે શું કરે? તો કે સલોટપ મારી દે, એટલે નીકળે જ નહીં, બોક્સમાં ભરવા માંડ્યા, બરાબર. બોક્સમાં એવી રીતે સલોટપ મળે કે બોક્સ ખુલે જ નહીં, પૂઠા વાપરવા માંડ્યા. એવું એની કોમ્પિટિશન આવી ગયું, એનો વિકલ્પ આવી ગયો દોરીનો, બરાબર. તો શણનું ઉત્પાદન ધીમે ધીમે કેવું લાગ્યું? ઘટવા લાગ્યું. વધુ ઉત્પાદન ખર્ચ. હવે આમાં ઉત્પાદન ખર્ચ કેવો થાય છે? તો કે શણ ઉગાડવામાં બહુ જ બધો ખર્ચો થાય છે. બીજું, આંતરરાષ્ટ્રીય બજારમાં શણની ઘટતી જતી, જેમ આપણે વિકલ્પ ગોતી લીધો કે દોરીની બદલે સલોટેપ મારવા માંડ્યા ભારતમાં, બરાબર, તો ઓબ્વિયસલી છે કે બીજા જે દેશ છે, બરાબર, તો એ લોકો પણ શું કરવા માંડ્યા હોય? તો કે સેમ એઝ આ જ વસ્તુ કરવા માંડ્યા હોય, જેવી સમસ્યાઓનો સામનો શણ ઉદ્યોગ કરી રહ્યો છે. શું કહે છે? હજી એકવાર શીખડાવું. આજે વિવિધ ચીજવસ્તુઓના પેકિંગમાં આપણે ઘણી બધી વસ્તુ શું કરીએ છીએ? આજે પેકિંગ કરીએ છીએ. તો આપણે જોયું કે જો એમેઝોનનું પાર્સલ આવે, બરાબર, તો કેમાં આવે? બોક્સમાં આવે. બીજું, ઘણા વખત પ્લાસ્ટિકના કન્ટેનરમાં આવે, કાં ઓલા ડ્રેસ કે એવું કંઈ મંગાવીએ આપણે, બરાબર, તો પ્લાસ્ટિકની કોથળીઓમાં આવે છે. તો એવું એવું અલગ અલગ ટાઈપનું આ લોકો કરવા માંડ્યા. તો પેકિંગને બદલે એમાં પણ શું થઈ ગયું? તો કે એનો વિકલ્પ મળી ગયો, અલગ અલગ થઈ ગયું. પહેલાં શણના, હવે ઓલા ખબર છે, ઓલા ઘઉંના કોથળા આવે વ્હાઈટ કલરના, ઓલે પછી ચોખા લેવા જઈએ ને બેટા આપણે, તો કાપડની કોથળીમાં આવે, મોટી બધું કોથળું હોય. પણ કેમ હોય? તો કે કાપડની હોય, ઘઉં હોય, તો ઘઉંનું સુફર્યું હોય છે. પહેલાં શણમાં આવતું હતું, હવે એ શણમાં આવતું નથી. તો શણના કોથળાની ડિમાન્ડ કેવી થઈ ગઈ? ઘટી ગઈ. તો ભારતમાં જેમ ઘટી ગઈ, એમ ઓબ્વિયસલી છે કે બીજા દેશ છે એને પોતાનો વિકલ્પ કરી નાખ્યો ને એને વિચારવું કે ભારત દર વર્ષે આપણને મોંઘું શણ દે છે, તેલ પીવા ગયું, હવે આપણે શણ એની પાસેથી લેવું નથી, આપણને બહુ વધારે પડતો ખર્ચો થાય, એના કરતાં આપણે વિકલ્પનો ગોતી લઈ એમ. તો એ લોકોએ પણ શું કર્યું? તો કે આવું જ કર્યું. વધુ ઉત્પાદન ખર્ચ, તથા આંતરરાષ્ટ્રીય બજારમાં શણની ઘટતી જતી માંગ જેવી સમસ્યાનો સામનો શણ ઉદ્યોગ કરી રહ્યો છે. બરાબર બેટા?